આખી જિંદગી યાદ રાખજો, આખી જિંદગી. તમને કોઈ માણસ એમ કહે ને કે હું તને ખાનગીમાં કહું છું, તું આ કોઈને કહેતો નહીં, તો એની હારે કોઈને મિત્રાચારી નહીં રાખતા, એ માણા ખોટો. આખી જિંદગી યાદ રાખજો. કારણ કે જો સાચો માણસ હોય તો એને બાહા ગામને કહેવા હું વાંધો, ભાઈ કહેવા વાંધો હું ગામને. એટલે તમને જે માણસ આવી વાત કરે કે તું કોઈને કહેતો નહીં, હું તને કહું છું, એટલે સમજવાનું કે આમાં સમથિંગ રોંગ, આમાં આપણે પડાય નહીં. આટલું યાદ રાખશો ને એટલે તમે બચી જાઓ, ક્યાંય તમે નહીં આવો. તમે કોઈ પણ વાત હોય તમારા પપ્પાને પૂછો, મમ્મીને પૂછો, ભાઈને પૂછો, આપણા સમાજમાં કોઈ વડીલો હોય એને પૂછો, તમે આ બધાને પૂછો અને તેની સલાહ લઈને આગળ વધો તો તમારે ઊંધા પડવાનું નહીં આવે. પણ અત્યારે મિત્રો, હું હમણાં પૂના ગયો હતો કોલેજમાં, એમઆઈટીમાં એ જ પ્રશ્ન પૂછ્યો હતો કે અમારા મમ્મી પપ્પા અમને સમજી શકતા નથી, એનું શું કરવું? એ આપણી અજ્ઞાનતા છે. આપણને આપણા મમ્મી પપ્પાથી દુનિયામાં વધારે કોણ સમજે? જેને જન્મ આપ્યો, જેને આપણને નવરાવ્યા, ધોરાવ્યા, ખવરાવ્યા, મોટા કર્યા, સ્કૂલે મોકલ્યા, અને સ્કૂલે મોકલતી વખતે આખી જિંદગી એને 50% એના સપના, એને કઈ લગ્નમાં જવાનું બંધ રાખ્યું, ક્યાંય પ્રોગ્રામમાં જવાનું, ફરવા જવાનું, આપણે માટે બધું કર્યું ને આપણને નક્ષી ઓળખે. કપડા નહોતા પહેરતા ત્યારથી આપણને ઓળખે, અને હવે આપણે એમ કહી કે મને સમજી શકતા નથી, એ મા બાપની અજ્ઞાનતા નથી, આપણી અજ્ઞાનતા. હા, જનરેશન ગેપ રહેવાનો, જનરેશન ગેપ રહેવાનો, તમારી અને એની સમજણ અલગ રહેવાની. કારણ કે એમની સમજણ 30 વર્ષ પહેલાંની હોય, તમારી આજની હોય, એટલે સાચા તમે જ હો, એમાં કોઈ ના નહીં.